વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આજે આપણે સ્વાધ્યાય 6.5ના પ્રશ્ન 6થી આગળના દાખલા જે બાકી છે એ સમજીશું. ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ અને ખૂણો આર અનુક્રમે 25° અને 65° આપેલો છે. હવે નીચેનું કયું વિધાન સાચું છે તે આપણે સમજવાનું છે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે ત્રિકોણ પી ક્યુ અને આર આપણને આપ્યું છે. ક્યુનું માપ 25° છે અને આરનું માપ 65° છે. જો બંનેનો સરવાળો કરીશું તો 90° થશે, એટલે આ જે પી ખૂણો છે એ પણ 90° થશે. અહીંયા આપણે વિધાન સાચું છે કે ખોટું છે એ જ લખવાનું છે. એટલે પી ક્યુનો વર્ગ પ્લસ ક્યુઆરનો વર્ગ બરાબર આરપીનો વર્ગ, પી ક્યુનો વર્ગ પ્લસ આરપીનો વર્ગ બરાબર ક્યુઆરનો વર્ગ, અને આરપીનો વર્ગ પ્લસ ક્યુઆરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ છે. તો આ દાખલાની અંદર જે બીજું વિધાન છે પી ક્યુનો વર્ગ પ્લસ આરપીનો વર્ગ પ્લસ ક્યુઆરનો વર્ગ એ વિધાન સાચું છે. હવે આપણે જઈશું પ્રશ્ન ક્રમાંક 7 પર. પ્રશ્ન ક્રમાંક 7 જે છે તે આ પ્રમાણે છે કે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય એવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીંયા આપણે ત્રિકોણ આપ્યો છે એ બી સી ડી, આ ચતુષ્કોણ આપણને આપી દીધો છે, બરાબર છે. એની એક બાજુ આપણે ધારી લો કે એ ડી આ 40 સેમી છે અને આ વિકર્ણ છે બી ડી જે 41 છે, બરાબર. તો અહીંયા આપણો એક ત્રિકોણ બને છે એ બી અને ડી. તો સૌથી પહેલાં આપણે આ ત્રિકોણ જે છે એનામાં એ બીનું માપ આપણે શોધી લઈશું. તો એ બી ડીમાં આ બી ડી જે છે એ એનું જે કર્ણ છે આ એક પાયો છે અને આ એક બીજો પાયો છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે આ દાખલો ગણીશું તો બી ડીનો વર્ગ બરાબર એ ડીનો વર્ગ પ્લસ એ બીનો વર્ગ. એટલે બી ડી જે છે 41 છે, એટલે 41નો વર્ગ બરાબર એ ડી જે છે 40 છે, એટલે 40નો વર્ગ પ્લસ એ બીનો વર્ગ. 41નો વર્ગ એટલે 41 × 41 કરીશું તો 1681 આવશે, બરાબર 40નો વર્ગ એટલે 1600 હશે પ્લસ એ બીનો વર્ગ થશે. હવે 1600 જે છે એ બરાબરની જમણી બાજુથી ડાબી બાજુ જતું રહેશે, એટલે 1681માંથી 1600 માઇનસ કરીશું તો એ બીનો વર્ગ બરાબર આપણને મળશે 81. તો એ બી બરાબર વર્ગમૂળમાં 81, એટલે આપણને જવાબ મળશે 9. હવે જે લંબચોરસ છે એ લંબચોરસની પરિમિતિ શોધવા માટે આપણને ખબર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કરવી પડે છે. તો 2 કૌંસમાં એ બી પ્લસ એ ડી કરવાનું છે. તો 2 કૌંસમાં 40 + 9 થશે, તો 40 + 9 થશે 49. 49 × 2 કરીશું તો આપણને જવાબ મળશે 98. આપણે આગળ જઈશું પ્રશ્ન ક્રમાંક 8 પર. પ્રશ્ન ક્રમાંક 8 છે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 30 સેમી છે તો તેની પરિમિતિ શોધો. અહીંયા ચતુષ્કોણ આપેલું છે જે સંબાજુ છે, એટલે કે એની બધી જ બાજુઓ સરખી છે. તો એ બી સી ડી આ આપણને આપી દીધા છે અને જેના વિકર્ણો છે અર્થાત એ સી જે છે એ છે 30 અને બી ડી જે છે એ છે 16, બરાબર. તો આ એ સી અને બી ડી અહીંયા છેદે છે ત્યાં આપણે ઓ નામ આપી દઈશું, એટલે ઓ એ અને ઓ સી, એ જ રીતે ઓ ડી અને ઓ બી, આ રીતે એના બે ભાગ થશે. એટલે 30 AC છે તો 30 ના અડધા એટલે કે 15 થશે, એટલે એ ઓ 15 થશે અને ઓ સી 15 થશે. એ જ રીતે 16 માપ જે છે એ બી ડીનું છે તો બી ઓ 8 થશે અને ઓ ડી જે છે એ થશે 8. આ રીતે આપણે એના બે ભાગ કરી દઈશું જેથી આપણને અહીંયા ત્રિકોણ મળી જશે. જે ત્રિકોણ મળે છે એ આ પ્રમાણે મળશે ઓ બી સી. જો આ ઓ બી અને સી આ એક આપણને ત્રિકોણ મળી જશે. જો આ ત્રિકોણ મળી જાય તો આ જે છે એ સામેની બાજુ એટલે એનો કર્ણ થશે ઓ સી આ એક બાજુ આવશે અને ઓ બી આ એક બાજુ આવશે, બરાબર છે. તો આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે સમજી લઈશું તો બી સીનો વર્ગ બરાબર ઓ સીનો વર્ગ પ્લસ ઓ બીનો વર્ગ થશે. ઓ સીનો વર્ગ 15 છે એટલે 15નો વર્ગ થશે પ્લસ ઓ બી 8 છે એટલે 8નો વર્ગ થશે. 15નો વર્ગ કરીશું એટલે 15 × 15 આપણને કરવા પડશે જે થશે 225, અને 8નો વર્ગ એટલે કે 8 × 8 કરવા પડશે તો 88 થશે 64. 225 + 64નો સરવાળો કરીશું તો 280 થશે, એટલે બી સીનો વર્ગ બરાબર થશે 280, એટલે બી સી બરાબર થશે 17. તો બી સી બરાબર 17 થયા. હવે આપણને સંબાજુ ચતુષ્કોણ જે છે એની પરિમિતિ શોધવાનું કહ્યું છે. તો સંબાજુ ચતુષ્કોણની પરિમિતિનું સૂત્ર છે 4 × બાજુ. તો દરેક બાજુ એટલે કે સંબાજુ હોવાને કારણે એનું માપ 17 થશે, એટલે 4 × 17 કરીશું તો 17 ચોક થશે 68.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન ક્રમાંક 6, 7 અને 8 પૂરો થાય છે અને સાથે સાથે આપણો સ્વાધ્યાય 6.5 અને ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ આ અહીંયા પૂરા થાય છે. આગળના વિડીયોમાં આપણે આગળનું પ્રકરણ શોધી સમજીશું. જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.